केशोद पंथकना पोलीस अध्यक्ष जेबी गढ़वीनी सारी कामगिरी विषे केटीवीना रिपोर्टर प्रकाश दवेनो विशेष अहेवाल। जेनी वात करवामां आवे तो एक एवा अधिकारी विषे आपने जणावी रह्या छीए के ते पोलीस तंत्रमां उच्च कक्षानो होदो धरावे छे। तेमनी पासे एक नहीं परंतु केशोद, वंथली, माणावदर एम त्रण तालुकानी जवाबदारी छे। तेवा केशोदना पोलीस अध्यक्ष जेबी गढ़वी विषे आजे आपने जणावता हूँ आनंद एटला माटे अनुभवी रह्यो छुं के दरेक सरकारी तंत्रमां आवा कर्तव्य निष्ठ फरज निष्ठ अधिकारी सेवानी साथे साथे मानव प्राणी अने पर्यावरण प्रत्येनी चिंता करतो होय तो कदाच मनुष्य मात्र के जीव मात्र दुख आजे सहन करी रह्या छे तेनुं दुख अड़धुं तो एमने एम दूर थई जात, पण खेर खारा रणमां एक मीठी वीरडी समान आवा अधिकारीओ आजे पण छे तेनो मने आनंद छे अने ते पण पोलीस खातामां। कारण एटला माटे के त्यां सवार सांज अपशब्दोनो उपयोग सौथी वधु थतो होय त्यारे संस्कार साथे लोकोनुं ध्यान अने उपयोगी थवुं तेनी भावना साथे DYSP जेबी गढ़वी केशोदमां फरज बजावी रह्या छे त्यारे ताजेतरमां सरकारे तेमने आधुनिक सुविधा धरावती ऑफिस अने विशाळ जग्याना ग्राउंड साथेनुं बिल्डिंग अर्पण करेल छे त्यारे આ અધિકારીએ તેમનો સદઉપયોગ બહુ સારી રીતે કર્યો અને બિલ્ડિંગ ફરતી જગ્યામાં રંગબેરંગી વૃક્ષો વાવી કચેરીની શોભા વધારી છે। તેમાં પણ તેમનો પર્યાવરણ પ્રત્યે એક પ્રેમ છલકાય છે તો બીજી તરફ હું એટલા માટે દાવો કરું છું કે મારા 50 વર્ષ પત્રકાર તરીકેની કારકિર્દીમાં એક પોલીસ અધિકારી પોતાની ફરજની સાથે સાથે બાકી સમયમાં મનુષ્યની તકલીફો સાંભળી તેને ન્યાય આપવો સાથે સાથે કચેરીમાં 200 થી 300 વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો, તેને રોજ રોજ પાણી પાવું, તે ઉપરાંત કચેરીની આસપાસ રખડતા ઢોર અને આખલાને રોજ રોજ લીલો ઘાસ ચારો નાખો, તે કામ એક પોલીસ અધ્યક્ષ તથા તેમના સહકર્મી કરતા હોય તેવું જોવા મળશે। અને આપને આ જોવું હોય તો તમારે કેશોદ DYSP ની નવી કચેરી ચોક્કસ મુલાકાત લેવી પડશે। KTV નો વ્યક્તિત્વ વિશેષ અહેવાલ અહીં પૂરો થાય છે। DYSP કેશોદ ડિવિઝન, હું છેલ્લા 2 વર્ષથી કેશોદ જિલ્લામાં કેશોદ ડિવિઝનમાં DYSP તરીકે હું ફરજ બજાવું છું। આપણને ગવર્મેન્ટે હમણાં જ આ નવું બિલ્ડિંગ આપ્યું છે DYSP કચેરી માટે અને બહુ વિશાળ જગ્યામાં આ બિલ્ડિંગની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે તમે પોતે એક અધિકારી તરીકે રસ લઈ ને આ જે વિશાળ ગાર્ડન બનાવ્યું છે, બારોબાર વૃક્ષો વાવ્યા છે અને ગૌશાળાને થોડી ગાયોનો લાભ મળે તે માટે થઈને ચારો રોજ નખાઈ રહ્યો છે, ત્યારે આ વિશે અમને જણાવશો કે ભાઈ આ જે બધું છે એક અધિકારી તરીકે તમે કઈ રીતના એક નોકરીની સાથે સાથે આ પણ કરો છો તો એનાથી અમને જણાવશો, માહિતી આપશો। આ જે બિલ્ડિંગ DYSP ઓફિસ પહેલાં કેશોદ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં હતી, નવી ઓફિસ બની અને 5 ઓગસ્ટ 2020માં હું અહીંયા શિફ્ટ થયો અને આમ તો મને વૃક્ષો પ્રત્યેનો ખૂબ પ્રેમ છે, પણ જ્યાં જમીન હોય એવી જગ્યા હોય તો આપણે વૃક્ષો વાવી શકીએ, અહીંયા મને એ વૃક્ષો વાવવાની વિપુલ તક મળી। હું જે વરામબાગ નર્સરી છે માંગરોળની, ઉદિયાબાગ નર્સરી છે અને ઇન્ડિયન નર્સરી છે, આ બધી જગ્યાએ જઈ અને મારી રીતે પોતે સિલેક્ટ કરી અને વૃક્ષો મેં અહીંયા વવરાવ્યા છે। લગભગ 130 જેટલા વૃક્ષો છે એ મેં મારા કેમ્પસમાં વાવ્યા છે અને એ સલામત રહી માટે અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો તો ટ્રી ગાર્ડ પણ મેં મુકાવ્યા છે। પાણીનો અમારે બોર છે એટલે પાણી એને પાણી આપવામાં વાંધો નથી। બગીચો જે છે અહીંયા પાછળ જે છે એમાં મેં લગભગ 100 જેટલા ફૂલ છોડ વાવ્યા છે, જેમાંથી 50 જેટલા તો ફક્ત ગુલાબો છે અને ગુલાબમાં પણ 6-7 પ્રકારની વેરાયટી છે। મને અને મને નહીં પણ કોઈ પણ વ્યક્તિને પોતાની જે કચેરી છે એ સ્વચ્છ અને સુંદર હોય ગમે, એનું એક કારણ એ છે કે માણસ એટલે અધિકારી લગભગ 10 કલાક છે એ 24 કલાકમાંથી 10 કલાક એ પોતાની કચેરીમાં સમય પસાર કરતા હોય છે, તો કચેરીમાં થોડીક એવી સુંદર હોય રમણીય હોય તો તમને ત્યાં બેસવું ગમે, કોઈ આવનારા હોય તો એને પણ ગમે, એટલે આ મારો એક શોખનો વિષય છે અને આને હું જતન કરું અને કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરીશ। સાહેબ, ગવર્મેન્ટે ઘણી જગ્યાએ આવી વિશાળ જગ્યાઓ બિલ્ડિંગો આપ્યા છે,
પણ આપે જે કામગીરી કરી છે એ મારી દ્રષ્ટિએ એક સુંદર અને કેશોદને અનમોલ ભેટ પણ ગણી શકાય. થેન્ક યુ પ્રકાશભાઈ. અને આમ તો જમીન હોય તો બધા, હવે આપણે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, વધારે વધારે જે ઉષ્ણતામાન વધી રહ્યું છે, તેવા સમયે આપણે જો વૃક્ષો વાવી અને એનું જતન કરીએ તો આપણે આવનારી પેઢી માટે કંઈક સારું છોડી ગયા કહીશું આપણે, તો એ આપણે પર્યાવરણની આપણે ચોક્કસપણે કાળજી રાખવી જોઈએ. બીજું સાહેબ, ગૌ માતાની આપણે જે કંઈ હવે કચેરીઓમાં મેં ક્યાંય એવું નથી જોયું મારા આટલા વર્ષના પત્રકારિત્વમાં કે ભાઈ પોલીસ છે એ આ રીતના ગાયને રોજ ચારો નાખતી હોય ને એના માટેની જગ્યાનો આખો ગાર્ડન બનાવતી હોય. આમ તો સાચું કહું તો હું પહેલાં જૂની ઓફિસ હતો ત્યારે રાધાકૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલો હતો, અત્યારે પણ સંકળાયેલો છું. પણ મને ખબર નહીં કેમ પણ મને જ્યારે ગાયને હું કચરો ખાતો જોઉં તો મને મારી જાત પ્રત્યે બહુ તિરસ્કાર થાય કે સારું આ સમય કેવો ખરાબ આવ્યો છે કે ગાયોને એ જેને આપણે માતા ગણીએ છીએ એ કચરામાં મોઢું નાખીને કચરો ખાતી હોય છે. પરંતુ મને એમ થાય કે ચલો આપણે બધું તો નહીં પણ આપણાથી જે થોડી ઘણી 8-10 ગાયો કે આખલાઓ રખડતા ભટકતા હોય, જે કચરો ઢૂંઢતા હોય, કચરામાંથી ખોરાક ગોતતા હોય, તો એના માટે આપણે કંઈક કરીએ તો થોડુંક હવે હું ઓફિસે આવું ત્યારે થોડુંક ચારો લેતા આવું, સાંજે ચારો લેતા આવું, તો શું છે કે 8-10 આખલા અને ગાયો છે એનો પેટ ભરાઈ શકે છે અને મને એનાથી એક આત્મિક આનંદ થાય છે. સાહેબ, એક વ્યક્તિ વિશેષ અમારા કાર્યક્રમના આપને મળવાનું થયું, આનંદ થયો, અમે પણ ઘણું જાણ્યું આપણી પાસેથી. થેન્ક યુ સર. પ્રકાશ દવે, KTV ન્યૂઝ, કેશોદ.